ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આજકાલ દરેક જણના ઘરમાં હોય જ છે પીઝા પાસ્તા સેન્ડવીચ બર્ગર દરેક વસ્તુમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને બજારમાંથી મોંઘા ભાવે આ વસ્તુ ખરીદીને લાવતા હોઈએ છીએ પણ આજે આ બંને વસ્તુ આપણે ઘરે બનાવીશું અને એ પણ એકદમ મફતના ભાવે અને ખૂબ જ ઓછા સમયમાં પણ મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ચીલી ફ્લેક્સ બનાવવા માટે મેં અહીં મરચાં લીધા છે અને આ મરચાં બજારમાં સહેલાઈથી મળી જતા હોય છે આ તીખા મરચાં છે અને જો તમે ઓછી તીખી ચીલી ફ્લેક્સ બનાવવા માગતા હો તો સૂકા કાશ્મીરી મરચાં પણ લઈ શકો હવે ઓરેગાનો બનાવવા માટે મેં અહીં લીધા છે ફ્રેશ અજમાના પાન આ પાનને તો તમે જોયા જ હશે ઘણા બધાના કિચન ગાર્ડનમાં આ હોય જ છે તો આ અજમાના ફ્રેશ પાન લેવાના મેં એને અગાઉથી ધોઈ અને ફ્રીજમાં મૂકી રાખ્યા હતા તો એમાં થોડા ડાઘા પડી ગયા છે તો એવા પાનને હું કાઢી નાખીશ હવે એક તાવી ગરમ થવા માટે મૂકી દીધી છે અને આ અજમાના પાનને સારી રીતે કોરા કરી અને તાવી ઉપર મૂકી દઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને સમય એટલા પાન એના ઉપર ફેલાવી દેવાના આપણે પાનને તાવી ઉપર શેકીને એકદમ કોરા કરી દેવાના છે તો આ પ્રોસેસ કરતાં આપણને લગભગ આઠથી દસ મિનિટનો સમય લાગી શકે બે મિનિટ થઈ છે અને પાન થોડા સંકોચાઈ ગયા છે તો આપણે પાનને ટર્ન કરી દઈશું અને આ રીતે દર બબે મિનિટે પાનને ફેરવતા રહેવાનું એટલે એ બળી ન જાય તમે જોઈ શકો છો સાત એક મિનિટ થઈ છે અને પાન એકદમ સૂકા થવા લાગ્યા છે અને છતાં પણ એને ફેરવતા રહેવાનું અને ગેસની આંચ એકદમ ધીમી રાખવાની થોડી જ વારમાં હવે તમે જોઈ શકો છો કે પાન હવે એકદમ ડ્રાય થઈ ગયા છે અને આ રીતે હાથમાં પકડીએ તો પણ એ તૂટી જાય છે તો હવે ગેસની આંચ બંધ કરી દેવાની અને પાનને બે ત્રણ મિનિટ સુધી ગરમ તાવી ઉપર રહેવા દેવાના અને બે ત્રણ મિનિટ થાય ત્યાર પછી એને એક બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી દેવાના હવે આપણે આ તાવી ઉપર મરચાંને શેકીશું મરચાંને આપણે વધારે શેકવાના નથી માત્ર થોડા ગરમ થાય અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તાવી ઉપર ધીમી આંચ પર રહેવા દેવાના અને એને પણ વચ્ચે વચ્ચે ટર્ન કરતાં રહેવાનું એટલે બેથી ત્રણ મિનિટમાં જ મરચાં સરસ ક્રિસ્પી થઈ જશે એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને મરચાંને પણ એક પ્લેટમાં લઈ લઈશું હવે આ મરચાંનો ડીટાનો ભાગ તોડી અને એની અંદરના જે બી છે એને આપણે અલગ કરી લઈશું મરચાંને આપણે પહેલાં બી સહિત શેક્યા છે એટલે બીને અલગ થવામાં વાર નહીં લાગે તો એનો ડીટાનો ભાગ કાઢીને ફેંકી દેવાનો અને બી રહેવા દેવાના તમે જાણતા જ હશો કે ચીલી ફ્લેક્સમાં બી પણ હોય જ છે અને એનો પણ એક અલગ સ્વાદ હોય છે હવે આ મરચાંને એક મિક્સર જારમાં લઈ લેવાના અને મિક્સરને પલ્સ મોડ પર ઉલટું ચલાવવાનું જો તમે એને સીધું સ્પીડમાં ચલાવશો તો મરચાંનો એકદમ ભૂક્કો થઈ જશે વચ્ચે વચ્ચે ખોલીને ચેક કરતા રહેવાનું એટલે વધારે વટાઈ ન જાય તો તમે જોઈ શકો છો માત્ર થોડી જ સેકન્ડમાં ચીલી ફ્લેક્સ બનીને તૈયાર છે હવે આ ચીલી ફ્લેક્સને બી સાથે મિક્સ કરી દેવાનું એટલે એકદમ માર્કેટ જેવું ચીલી ફ્લેક્સ બનીને તૈયાર છે કોઈ કંઈ પણ નહીં શકે કે આ ઘરે બનાવેલું છે અને હા જો તમારે એને મિક્સરમાં ન પીસવું હોય તો મરચાંને એક પ્લાસ્ટિકની બેગમાં ભરી દેવાના અને હાથ વડે ક્રશ કરી નાખવાના અને એ રીતે પણ સરળતાથી ચીલી ફ્લેક્સ બની જાય છે હવે જે ઓરેગાનો આપણે ઠંડો કરવા માટે મૂક્યો હતો એના પાન પણ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો એને તો માત્ર આપણે આ રીતે હાથથી ક્રશ કરીશું એટલે સરસ ઓરેગાનો બનીને તૈયાર થઈ જાય છે આ અજમાના પાન સરળતાથી ઘરની આસપાસ મળી જતા હોય છે અને તમને ખ્યાલ હોય તો આ અજમાના પાનના ભજીયા પણ બનતા હોય છે તો આ એક ખૂબ જ ઉપયોગી અને મોંઘી વસ્તુ ખૂબ જ ઓછી કિંમતે અને ઓછા સમયમાં બનીને તૈયાર છે વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો